મહિલા કોન્સ્ટેબલ અર્પિતા ચૌધરીનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલ પોલીસ સ્ટેશનમાં એક ગીત પર વિડીયો બનાવ્યો છે. મળતી માહિતી મુજબ કોન્સ્ટેબલ અર્પિતા ચૌધરી લાઘણંજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે અને આ વિડીયો પણ ત્યાંનો જ છે. જો કે હજુ સુધી આ અંગે સ્પષ્ટ થઈ શક્યું નથી. ત્યારે વિડીયો વાયરલ થતા મહેસાણા ડીવાયએસપી મંજીતા વણજારાએ કહ્યું કે વિડીયો ક્યાંનો છે તે અંગે તપાસ ચાલુ છે, મહેસાણાનો છે કે બહારનો છે તે અંગે પણ તપાસ કરીશું. પોલીસ ખાતું એ બહુ ડિસિપ્લિન ખાતું છે. પોલીસ ખાતામાં એટલે જ યુનિફોર્મ જોબ કહેવાય છે, એની અંદર અમુક પ્રકારના વર્તનની અપેક્ષા રખાય છે. જો કે આ કોણ છે, શું છે, કયા પોલીસ સ્ટેશન છે, મહેસાણા જિલ્લાનું છે કે નહીં એની તપાસ કરવામાં આવશે. આ ડ્યુટી પર છે કે નહીં, ડ્યુટીની બહાર છે, એ અંગે યોગ્ય તપાસ કરવામાં આવશે. તો એક વિડીયો મહિલા કોન્સ્ટેબલનો વાયરલ થયો છે. જો કે અધિકારીએ જણાવ્યું છે કે આ યુનિફોર્મ જોબ છે, એટલે આ પ્રકારની નોકરીમાં કોઈ શિસ્ત પાલનનું જરૂરી હોય છે, શિસ્ત પાલન કરવું જરૂરી હોય છે. પરંતુ હવે તપાસનો વિષય બની રહેશે કે હકીકતમાં મહિલા કોન્સ્ટેબલ ઓફ ડ્યુટી હતા, ઓન ડ્યુટી હતા. પરંતુ એક વાત નક્કી છે કે પોલીસ સ્ટેશન અંદરનો આ વિડીયો છે, પાછળ આ બેકગ્રાઉન્ડમાં જોઈ શકો છો લોકઅપ પણ દેખાઈ રહ્યું છે. ત્યારે હવે આવનારા સમયમાં પોલીસ કોઈ પગલાં લે છે કે પછી કોઈ નોટિસ આપે છે, હવે તો જોવાનું રહેશે. પરંતુ આ એક શીખ પણ છે એ તમામ પોલીસ કર્મીઓ માટે પણ, કે ખાખી વર્દીને લોકો સન્માન કરે છે, ખાખી વર્દીથી લોકો માનથી જુએ છે. જો કે એક તરફ એવી પણ ચર્ચાઓ અને એવી પણ માન્યતાઓ છે કે શું પોલીસમાં હોવાથી કોઈ જીવન જીવી ન શકે. પરંતુ આ પ્રકારનો વિડીયો જો પોતાના ઘરે બનાવો અથવા તો આ પ્રકારના વિડીયો જો તમે ઘરે બનાવીને સોશિયલ મીડિયા પર અપલોડ કરો તો સ્વાભાવિક રીતે કોઈ પ્રશ્ન ન ઉઠાવી શકે. પરંતુ જ્યારે તમે એ હદમાં છો, જ્યારે પોલીસ સ્ટેશનની અંદર અથવા પોલીસ ચોકીની અંદર છો, અને ત્યારે આ પ્રકારના વિડીયો જો બને છે અને જો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે, ત્યારે સ્વાભાવિક જે ડિસિપ્લિનની, જ્યારે પોલીસ ખાતાની ડિસિપ્લિનની વાત આવતી હોય ત્યારે એ અધિકારીઓ આની નોંધ લેતા હોય છે, લોકો પણ આની નોંધ લેતા હોય છે. ત્યારે આ વિડીયો પર હવે આવનારા સમયમાં શું પગલાં લેવાય છે અથવા તો કારણદર્શક નોટિસ આપવામાં આવે છે અથવા તો તેમની પાસે આ મહિલા કોન્સ્ટેબલ પાસે જવાબ માંગવામાં આવે છે, સૌથી પહેલા તો એ તપાસનો વિષય બની એ રહેશે કે હકીકતમાં વિડીયો મૂળ મહેસાણાનો જ છે કે પછી ક્યાંય બીજાનો છે, એ પણ તપાસનો વિષય છે.